પોલીસની કેવી કામગીરી હશે તમે વિચારી શકો છો? પોલીસને શું વાંધો હતો? અમે જઈને શ્રદ્ધાંજલિ આપતા એમાં પોલીસને શું લૂંટાઈ જવાનું હતું? અને પોલીસની કાર્યવાહીમાં અમને શંકા એટલા માટે ઉપજાવે છે, પોલીસે કોઈના દબાણ હેઠળ અમને પરવાનગી નથી આપી અને પોલીસે પરિવારને ત્યાં જઈને એમના બંને પપ્પાઓને ઘરમાં પૂરીને દરવાજા બંધ કરીને એકલા રાખીને ધમકાવવામાં આવ્યા કે કાલે અહીંયા ધમાલ થવાની છે, મારઝૂડ કરવાના છે, તમારા પર કેસ થશે, તમે જેલમાં જશો, સરકારે જે સહાય આપી છે સહાય પણ તમારી લઈ લઈશું. અને પેલા બિચારા કાકાઓએ દબાણવશ થઈને પોલીસના કહેવા પ્રમાણે સ્ટેટમેન્ટો આપ્યા, એ પણ ગઈકાલે એમના પરિવારે અમને કીધું. ત્યાંના સ્થાનિક ભાજપના લોકોની પણ મિલીભગત હોવાના નાતે જ આ કાર્યક્રમ નહોતો કરવા દેવાનો. પોલીસ ને અમે કહેવા માંગીએ છીએ, એમનો પગાર કોઈ કમલમની ઓફિસમાંથી નથી આવતો, અમે જે બધા ટેક્સ ભરીએ છીએ એમાંથી પોલીસને પગાર મળે છે, એટલે પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જે જગ્યા પર બનાવ બને છે તો તપાસમાં એ જગ્યાના માલિક તરીકે એસઓયુ સત્તામંડળના અધિકારી આવે છે, એનું નામ કેમ નથી? જે એજન્સીના કહેવાથી એ લોકોએ માર માર્યો છે તો એજન્સીના લોકોનું એફઆઈઆરમાં નામ કેમ નથી? કેમ કે આ એજન્સીને તમે મૂળમાં જશો ને એ મંત્રીના સગાવાલાની એજન્સી છે. એટલા માટે અમે જબરન ધરણા પર બેસવું પડ્યું. મનસુખભાઈને કહેવા માગું છું કે વન વિભાગના અધિકારીઓને પહેલા પૂછી લો, ચૈતરભાઈને કોણે આમંત્રણ પત્રિકા આપીને કોણે ફોન કરીને જાણ કર્યો, પછી મનસુખભાઈ કેવું જોઈએ કે કેમ નથી આવ્યા, કે આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાંથી અમે લડવાના છે. આદિવાસી વિસ્તારને મનસુખભાઈની ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે, એટલા માટે મનસુખભાઈ પોતે દુઃખી થયા છે. મનસુખભાઈ એટલા દુઃખી છે, અંદર અંદર જે નામ ફાવે એના નામો લે, પોતાની પાર્ટી દર્શનાબેન વિરોધમાં બોલે, ઘનશ્યામભાઈના વિરોધમાં બોલે, ઘડીકમાં હર્ષદભાઈના વિરોધમાં બોલશે, છોટુભાઈના વિરોધમાં બોલશે, એમના ભાજપના નેતાઓના વિરોધમાં બોલશે, કોંગ્રેસના, હવે પછી બીજા કોઈ તો છે નથી, હતા તે બધા ભાજપ સાથે જ હતા રે, એટલે હવે ચૈતર વસાવા સામે છે, તો ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈથી એક ભાષણ પણ ના થાય અને તમારા જેવા મીડિયાને એક પ્રેસ વાર્તા પણ ના કરાય. ચૈતરભાઈનું નામ લેશે તો જ મનસુખભાઈનું માર્કેટ છે. નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મુદ્દા પર જે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. આપ સમજી જ ગયા હશો સ્ક્રીનમાં જોઈને કે અમે કયા મુદ્દાની વાત કરી રહ્યા છીએ. નર્મદામાં બે આદિવાસી યુવકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો અને મંગળવારે જે બનાવ બન્યો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ હતો એ આપણા આંખોના સામે હતો. આજ મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે ગુજરાત તક સાથે ઉપસ્થિત છે ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. ચૈતરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લઈશ કે મંગળવારના રોજ જે આખો બનાવ બન્યો, નજર કેદ કરવામાં આવ્યા, ત્યારબાદ આપને રોકવામાં પણ આવ્યા જ્યારે આપ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા, પરંતુ પીડિતોના પરિવારનું પણ એવું કહેવું હતું કે ચૈતર વસાવાને આવવા દો, તમે શા માટે અહીં રોકી રહ્યા છો, પરંતુ પોલીસ ન માની અને છેવટે તમારી અટકાયત કરવામાં આવી ત્યાંથી. તમે જોયું હશે કે 6 તારીખના રાતે જે જગ્યા પર ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે, આખો પ્રોજેક્ટ 257 કરોડનો છે અને એ જગ્યા પર એ જ ગામના એક સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી અને બીજા જયેશભાઈ તડવી સાંજે 10 વાગ્યા જમ્યા બાદ ત્યાં જાય છે તો એમને ચોરી કરવા આવ્યા છે ના આક્ષેપો સાથે એમને ત્યાં જે સંત્યમ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જેમનું ત્યાં આખી કામગીરી એમના હેઠળ ચાલે છે, એમના માણસો એમને પકડીને લઈ જાય છે, એમને કપડાં ઉતારીને એમને બાંધી બાંધીને ઢોરમાર મારવામાં આવે છે અને ત્યારબાદ એક વ્યક્તિને સવારે 4 વાગે દવાખાને લઈ જવામાં આવે છે, એનું જયેશભાઈનું મૃત્યુ ત્યાં જાય છે, દવાખાને મરી જાય છે અને બીજા વ્યક્તિ જે સંજય છે એ સંજયને પણ સારવાર દરમિયાન રાજપીપળા જનરલ હોસ્પિટલમાં 8 તારીખે એટલે કે બીજા દિવસે મૃત્યુ પામે છે. ત્યારે અમે જેવા એમના મૃતકોના પરિવારના એમના પપ્પાના ફોન અમારી પાસે આવ્યા, અમે તાત્કાલિક 7 તારીખે પણ ત્યાં સવારે પહોંચીએ છીએ અને 8 તારીખે પણ ત્યાં પહોંચીએ છીએ. ત્યારે એકને એક દીકરો ગુમાવે છે એ પરિવારની વેદના જોઈને, એમનું જે રુદન જોઈને અમને પણ એવું લાગે છે કે યાર અમે અહીંયા અમે નેતાગીરી કરીએ છીએ, લોકોની આગેવાની કરીએ છીએ અને અહીંના જ લોકોને આવી રીતના મારી મારીને એટલા સુધી બેરહમીથી મારવામાં આવે કે લોકો મરી જાય ત્યાં સુધી મારવામાં આવે. એટલા માટે અમે પહેલા દિવસે પોલીસ તંત્રને અમે વિનંતી કરી હતી કે તમે આમાં જે જગ્યા પર બનાવ બન્યો છે ત્યાંના સીઓ
કાં તો નોડલ અધિકારીનું નામ એમાં હોવું જોઈએ, ને જે એજન્સીના કેવાથી એ એજન્સીના માણસોએ માર માર્યો છે એ એજન્સીનું પણ એફઆઈઆરમાં નામ હોવું જોઈએ. છતાંય પોલીસે ક્યાંય એ સીઓ, એસઆઈયુ સત્તામંડળના કોઈ અધિકારી, નોડલ અધિકારી કે ત્યાંના કન્સ્ટ્રક્શનના માલિકનું કે કોઈનું પણ નામ નાખ્યા વગર માત્ર મજૂરોને આગળ કરીને 6 આરોપીને હાજર કર્યા છે ત્યારે અમારો વાંધો હતો. અને બીજો અમારો વાંધો એ હતો કે સંજયભાઈની તબિયત નાંદુરસ્ત, એકદમ ખરાબ હતી, નાજુક હતી, છતાંય એને તપાસના બાને રાજપીપળાથી એને રિફર કરવા દેવામાં નહોતા આવ્યા અને રાજપીપળા એમનું બીજા દિવસે મૃત્યુ થઈ ગયું. તો આ કઈ રીતના ચાલશે? અને પોલીસે ઉપરથી એમને ચોરી કરવા ગયા એવા આક્ષેપો કર્યા, જ્યારે આ લોકો છ વર્ષથી ત્યાં કામ ચાલે છે, કાયમ એમની અવન જવન હતું, ત્યાં બેસવા જતા હતા, અને કોઈ પુરાવા એમની પાસે હોય ચોરી કરવા, કોઈ સીસીટીવી ફૂટેજ હોય, કોઈ બીજા કોઈએ જોયા હોય તો એ પણ રજૂ કરે, છતાંય જ્યારે અમારા સમાજને આવી રીતના જ બદનામ કરવામાં આવતો હોય તો સ્વાભાવિકપણે અમે નેતા તરીકે તે જ દિવસે અમે નક્કી કર્યું હતું. બધા જ લોકો હતા, હું ચૈતર વસાવા એકલો નહોતો, કોંગ્રેસના આગેવાનો હતા, ભાજપના લોકો હતા, બાપ પાર્ટીના લોકો હતા, અમે બધાએ નક્કી કર્યું કે 9 તારીખે આપણે કેવડિયા ગરુડેશ્વર ખાતે આપણે 9મી વિશ્વ આદિવાસી દિવસનું 9 ઓગસ્ટની ઉજવણી નહીં કરીશું, આપણે બંધ પાડીશું. અને એ રીતના સ્વયંભૂ શાંતિપૂર્વક તે દિવસે બંધ પણ પાડ્યું. અને 13 તારીખે 5 દિવસ આવે છે, અમારે ત્યાં બેસણું રાખીએ છીએ જેને કાણ કહીએ છીએ, અમે એ કાર્યક્રમ અમે રાખ્યો હતો અને બધાની સહમતિ થઈ પછી અમે એસપી સાહેબને પણ મળવા ગયા, એસપી સાહેબે પણ સહમતિ આપી, બાદમાં અમે લોકોને જાહેરાત કરી છે. પછી જ્યારે આ કાર્યક્રમ થવાનો હતો ને હજારો લોકો આવવાના હતા, સોશિયલ મીડિયામાં બધાએ આક્રોશ ઠાલવ્યો, ત્યાં જવાબદાર એજન્સી પર કાર્યવાહી કરવાની વાત કરી, પોલીસ પર આક્ષેપો થયા, એટલા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હતા. એને લઈને ત્યાંના સ્થાનિક શાસક પક્ષના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસ વિભાગે કિન્નાખોરી રાખીને કાલનો કાર્યક્રમ અમને કરવા દેવામાં નથી આવ્યો. હજારો યુવાનોને જે તે પોલીસ સ્ટેશનોમાં ડિટેન કરી દીધા, અમારા જેવા નેતાઓને ઘરે અટકાવી દીધા, બાદમાં પણ અમે નીકળ્યા ત્યારે અમને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં આવ્યા. આ કરવાથી લોકોનો આક્રોશ સમી જવાનો નથી, લોકોમાં ખૂબ આક્રોશ છે, આવનાર દિવસોમાં લોકો આ આક્રોશ કાઢવાના છે. અને પોલીસ વિભાગ જે કાર્યવાહી અમારા સામાજિક પ્રસંગમાં અમને નહીં જવા દેવાથી પોલીસની કેવી કામગીરી હશે તમે વિચારી શકો છો. પોલીસને શું વાંધો હતો? અમે જઈને શ્રદ્ધાંજલિ આપતા એમાં પોલીસનું શું લૂંટાઈ જવાનું હતું? અને પોલીસની કાર્યવાહીમાં અમને શંકા એટલા માટે ઉપજાવે છે, પોલીસે કોઈના દબાણ હેઠળ અમને પરવાનગી નથી આપી અને પોલીસે પરિવારને ત્યાં જઈને એમના બંને પપ્પાઓને ઘરમાં પૂરીને દરવાજા બંધ કરીને એકલા રાખીને ધમકાવવામાં આવ્યા કે કાલે અહીંયા ધમાલ થવાની છે, મારઝૂડ કરવાના છે, તમારા પર કેસ થશે, તમે જેલમાં જશો, સરકારે જે સહાય આપી છે સહાય પણ તમારી લઈ લઈશું. અને પેલા બિચારા કાકાઓએ દબાણવશ થઈને પોલીસના કહેવા પ્રમાણે સ્ટેટમેન્ટો આપ્યા, એ પણ ગઈકાલે એમના પરિવારે અમને કીધું. એટલા માટે પોલીસની કામગીરી પર અમને શંકા ઉપજાવે છે. અમારો જે સંવિધાનિક અધિકાર છે તે કેમ પોલીસ છીનવી રહી છે? પોલીસને શું નડે છે એ અમને સમજાતું નથી. દર કાર્યક્રમમાં પોલીસની આ જ ભૂમિકા હોય છે, ત્યારે આવનાર દિવસોમાં અમને એવું લાગે છે કે અમે ભારતના નાગરિકો નથી, અમે આતંકવાદી હતા, અમે નક્સલવાદી હતા, અમે ત્યાં જે ધમાલ કરવાના હતા. અત્યાર સુધી કોઈ પણ કાર્યક્રમમાં આટલા બધા આંદોલનો અમારા થયા છે, એક પણ ખાનગી વ્યક્તિ કે એક પણ સરકારી મિલકતને અમે નુકસાન નથી કર્યું, તો કેમ પોલીસે અમને પરવાનગી નથી આપી? એ મોટો પ્રશ્ન છે. આમાં એજન્સી સાથે પોલીસની મેળાપીપણી છે, ત્યાંના સ્થાનિક ભાજપના લોકોની પણ મેળા મિલીભગત હોવાના નાતે જ આ કાર્યક્રમ નહોતો કરવા દેવાનો. આ તો અમે ગયા નહીં તો એના પહેલા તો બધા ઘરે સવારના પહોંચી જ ગયેલા 8 વાગ્યાના અને આ બધું રફેતફે જ કરવાના હતા. અમે ગયા, પરિવારને જેટલું શક્ય હતું ન્યાય મળે એના પ્રયાસો અમે કર્યા, એજન્સીને પણ અમે કીધું, એજન્સી પર અમે લખાણ લીધું, એમણે પણ સ્વેચ્છાએ આ પરિવારને મદદ કરી છે. સરકારે જે આદિજાતિ મદદનીશ કમિશનરમાં એટ્રોસિટીની ફરિયાદ થાય તો અરજદારના પરિવારને જે સહાય મળે છે એ સહાય પણ સરકારે આપી છે. અને અમે પણ ગઈકાલે અમારી શક્તિ પ્રમાણે જ્યાં જ્યાં જે પણ લોકો ત્યાં ગયા છે એ પણ અમે મદદ કરી છે. એટલે ચોક્કસ અમે દેશના નાગરિક અને અમારો સંવિધાન અધિકારી જે છીનવાય છે એ અમે ક્યારેય સાખી નથી લેવાના. આવનાર દિવસોમાં આનાથી પણ વધારે લોકો અમે ત્યાં કેવડિયામાં ભેગા થવાના છે. બિલકુલ ચૈતરભાઈ, આમાં એ પણ એક સવાલ મને એ થઈ રહ્યો છે કે પીડિત પરિવારોનું નિવેદન પણ સોમવારે વાયરલ થાય છે, એ લોકો ઓડિયો વિડીયોના માધ્યમથી મેસેજ પહોંચાડે છે કે આમાં મંગળવારે જે પણ ઘટના બને છે એના પાછળ અમે જવાબદાર નથી, તો આપણે લાગે છે કે બળજબરી પૂર્વક આ પરિવાર પાસેથી આ નિવેદન કાં તો આ વિડીયો છે રિલીઝ કરવામાં આવ્યું હોય? ગઈકાલે અમે કેવડિયા જવાના હતા પણ અમને તો જવા દેવામાં નથી આવ્યા, પણ એમના પરિવારે
લોકોની વચ્ચે જે કીધું છે ને, વિડીયો મૂક્યા છે કે પોલીસના અધિકારી ચૌધરી સાહેબ કરીને આવ્યા હતા, 8-10 પોલીસને લઈને અમારા કાકાને ઘરમાં પૂર્યા અને કાકાને કીધું તમને મોબાઈલ પણ લઈ આપીશું, અગર તમે આવું નહીં કરશો તો તમારા પર અહીંયા કાલે ધમાલો થશે, એના કેસો પણ કરીશું, તમને જે સહાય આપી છે સરકારે સહાય પણ અમે ફરી લઈ લઈશું, તમારે અમે કહીએ છીએ એટલું બોલવાનું છે. અને બાજુમાં ઊભા રાખીને એ કાકાઓને બોલાવીને એમણે વિડીયો બનાવ્યો અને એમણે મીડિયામાં મૂક્યો. તો પોલીસને આદિવાસી સમાજ સાથે કેમ આટલી બધી ધૃણા છે? પોલીસની આ માનસિકતા કેમ આટલી બધી આદિવાસીઓ પ્રત્યે છે? શું આદિવાસીઓ માન લોકો નથી? જ્યારે પણ આદિવાસીઓનો કોઈ પણ કાર્યક્રમ હોય એટલે પોલીસ આ જ ભૂમિકામાં હોય છે. પોલીસને અમે કહેવા માંગીએ છીએ, એમનો પગાર કોઈ કમલમની ઓફિસમાંથી નથી આવતો, અમે જે બધા ટેક્સ ભરીએ છીએ એમાંથી પોલીસને પગાર મળે છે, એટલે પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ ગુલામીની જેમ આદેશનું પાલન કરે તે કઈ રીતના ચાલશે? એટલે અમારો સમાજ હવે ધીરે ધીરે જાગે છે. કાલે આટલું બધું પ્રોટેક્શન, કિલ્લેબંધી, લોખંડી ચુસ્ત બંદોબસ્ત હતું, છતાંય અમારા લોકો લડી લડીને પણ કેવડિયા પહોંચ્યા છે. આવનાર દિવસોમાં, હજુ તો અમે સંવાદ સાથે વાત કરીએ છીએ, આવનાર દિવસોમાં ફરી જો આવા બનાવો બનશે તો અમે પણ અમારા ઓજારો સાથે રસ્તા પર ઉતરીશું, ત્યારે પોલીસને રોકવું હોય તો રોકી લેશે. અમે ક્યારેક પોલીસથી ડરવાના નથી, અમારે સાથે કાયમનો અન્યાય થાય તો કઈ રીતના ચલાવવાના છે? એટલે આ બનાવમાં ત્યાંના સ્થાનિક નેતાઓને પણ એવું હતું કે રફેદફે થઈ જાય, કેમ કે એજન્સીના એમની સાથે ઉઠક બેઠકો છે. બીજું કે પોલીસને આ આદિવાસીઓ તો મરે એમાં અમને એવી નિમ્ન માનસિકતા છે, અમારા લોકોને ચોર કહીએ લોકો, વિચાર કરો જે લોકો મરી ગયા એમણે ચોર કીધા તો કોણે કીધું, કોની અરજી હતી કે ભાઈ આ લોકો ચોરી કરવા આવ્યા હતા? એટલે આવી માનસિકતા ધરાવનારા લોકો અમારા વિસ્તારમાં છે, એના લીધે જ આજે અમારે સંઘર્ષ કરવો પડે છે. એટલે એક્ઝેક્ટલી આમને કોણ છાવરી રહ્યું છે, આપને શું લાગે છે? આજે તમે જોઈ લો, આટલો મોટો સમાજ છેલ્લા અઠવાડિયાથી કહે છે કે તમે FIR ઓનલાઈનમાં મૂકો, હજુ FIR ઓનલાઈન આ લોકોએ કરી નથી. જે લોકોને હાજર કર્યા છે એમાંથી બે લોકો નિર્દોષ છે, તે આજે પણ પોતાના નિવેદનમાં એવું કહે છે કે અમે તો મજૂરિયા લોકો છે, અમને તો પગાર આપશો એમ કરીને અહીંયા એમના માલિકે હાજર કર્યા છે, અમને ખબર થોડી હતી કે આટલો મોટો કેસ થવાનો છે. એ પંચમહાલના તાવીયાડ કરીને બે પરિવારના લોકો એમને મળી આવ્યા અને મને પણ મળવા આવ્યા. મેં SP સાહેબને બી કીધું કે આ છોકરાઓની જગ્યાએ પેલા લોકો છે, એમના ફોટા પણ અમારી સાથે છે, છતાંય ઓરિજિનલ લોકો સાઈડ પર છે અને મજૂર લોકોને આમાં હાજર કરવામાં આવ્યા છે. ત્રીજું કે જે જગ્યા પર બનાવ બને છે તો તપાસમાં એ જગ્યાના માલિક તરીકે SOU સત્તામંડળના અધિકારી આવે છે, એનું નામ કેમ નથી? જે એજન્સીના કહેવાથી એ લોકોએ માર માર્યો છે તો એજન્સીના લોકોનું FIRમાં નામ કેમ નથી? એટલા માટે જ ને, સંજયની હાલત આટલી બધી ગંભીર હતી તો પોલીસ ડિપાર્ટમેન્ટે રાજપીપળાથી બરોડા રિફર કરવા કેમ ન દીધા? પોલીસ ડિપાર્ટમેન્ટે જે PM કરાવ્યા એમાં ગામના કોઈ પંચો, પરિવારના કોઈ વ્યક્તિને પંચો તરીકે કેમ ના લીધા? એમના લોકોને એમણે બારોબારે કરી દીધું. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આમાં એકતરફી કાર્યવાહી કરીને એજન્સીને બચાવવા, SOUને બચાવવા માટેની કાર્યવાહી કરતી હોય એવું અમને સ્પષ્ટ લાગે છે. અચ્છા, પણ આ સમગ્ર મુદ્દા પર આપને લાગે છે કે આવનારા દિવસોમાં પીડિત પરિવારોને ન્યાય મળશે ખરી? અમે 13 તારીખની રાજનીતિ ચાલી રહી છે, નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે, તો એ જોતા તો ન્યાયની અપેક્ષા રાખે ખરી પરિવાર? અમે, તમે જોયું હશે આ કાર્યક્રમો આપ્યા ને એના એ જ દિવસે 8 તારીખે SP સાહેબને મળીને એમની સહમતિથી આપ્યા છે અને પછી બધાને જાણ કરી, છતાં એમણે કોઈના દબાણવશ થઈને ને અહીંયા મોટી સંખ્યામાં આદિવાસીની એકતા નહીં દેખાય, આદિવાસીમાં સંપ ઊભો ના થાય એટલા માટે અમને કાલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવા દેવામાં આવ્યો નથી. અમારા જેવા અનેક છોટુભાઈ વસાવા હોય, અનંતભાઈ પટેલ હોય, સુખરામભાઈ રાઠવા હોય, PDભાઈ વસાવા હોય, પ્રફુલભાઈ વસાવા હોય, રાજભાઈ વસાવા હોય, એવા તો શેરખાનભાઈ પઠાણ હોય, બધા જ આગેવાનોને કાલે ડિટેન કરી લીધા, હજારો યુવાનોને ડિટેન કર્યા, પણ ક્યાં સુધી અમને દબાવશો? અમારો અધિકાર છે, સંવિધાને અધિકાર આપ્યો છે, તે પણ તમે છીનવી લેવાના? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારી, અને અમારા લોકોને મારી 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 નાખો એટલા સુધી માર મારો ત્યાં અમારે ન્યાય મેળવવા માટે નહીં જવા દેવાનો? એટલે આ હવે મને લાગે છે કે સમય હવે એવો આવશે કે જેટલું દબાવશે એટલો આવનાર દિવસોમાં એટલું બધું વિસ્ફોટ થશે કે કોઈ પછી પોલીસને નહીં આગળ ઉભા રહેવા દેશે કે કોઈ અહીંના જે શાસક પક્ષના નેતાઓ છે એમને કોઈ આગળ ઉભા રહેવા દેવાના નથી. ઓકે, તો આવનારા દિવસોમાં ચૈતર વસાવવાની સ્ટ્રેટેજી શું હશે? જો ન્યાય નહીં મળે તો કાં તો પોલીસ સાંભળશે નહીં તો?
અમને ગઈકાલે આખા દિવસ દરમિયાન ડિટેન કરવામાં આવ્યા હતા અને બીજા બધા છૂટા છવાયા બધાને ડિટેન કર્યા હતા, એટલે અમે હજુ પણ અમે ચર્ચામાં છે, અમારા બધા જ આગેવાનો સાથે અમે ચર્ચા કરવાના છે અને આવનાર દિવસમાં મહિના બાદ જે આ 13 તારીખે અમને નથી કરવા દીધો તો આવતી 13 તારીખે અમે ફરી પ્રશાસનની મંજૂરી માંગવાના છે અને અમે મોટી સંખ્યામાં કેવડિયા ભેગા થવાના છે, એવું આયોજન અમે કરવાના છે. હમણાં સ્થાનિક આગેવાનો સાથે વાત અમારી ચાલુ છે, જેવો અમારો કાર્યક્રમની રૂપરેખા જાહેર થશે પોલીસ વહીવટીતંત્રને અમે પ્રશાસનની મંજૂરી માંગીશું અને મંજૂરી નહીં મળશે પછી અમારે શું કરવાનું અમારી કમિટી નક્કી કરશે અને આવનારી 13 સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતના લોકો કેવડિયામાં ભેગા થાય એ પ્રકારનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અચ્છા ચેતરભાઈ, તમારા ઉપર મનસુખ વસાવા પણ ખાસ આક્ષેપો કરી રહ્યા છે, ગઈકાલે પણ એમનું નિવેદન સામે આવ્યું કે આ તમારી સ્ટ્રેટેજી છે, એજન્ડા છે ખાસ જે ચેતર વસાવા ચલાવી રહ્યા છે, આ વાતમાં કેટલી હકીકત? બેન તમે જોયું હશે જ્યારે આ મૃતકોને ઢોરમાર મારવામાં આવ્યો, એમનો ફોન પરિવારનો દર્શનાબેન પર આવ્યો, દર્શનાબેન પોતે ભાજપના એમએલએ છે એ પહોંચી જાય છે, મારા પર એમના પિતાનો રડતા જઈને ફોન આવ્યો, હું પહોંચી જાઉં છું 10:30 વાગે. અમે આખો દિવસ ખાધા પીધા વગર જ્યાં સુધી પરિવારના ધરણા પર પણ અમે બેસીએ છીએ, 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના ધરણાનો કાર્યક્રમ અમારો હતો. કેમ કે આ લોકો તજવીજ જ નહોતા કરતા, કાર્યવાહી નહોતા કરતા પોલીસને, એટલું બધું પ્રેશર હતું મંત્રી લોકોનું. કેમ કે આ એજન્સીને તમે મૂળમાં જશો ને એ મંત્રીના સગાવાલાની એજન્સી છે, એટલા માટે અમે જબરન ધરણા પર બેસવું પડ્યું. મીડિયા કર્મીઓ, તમારા જેવા મીડિયાએ સ્પષ્ટ બતાવ્યું, એજન્સી આવી, એમણે સહાયતાની વાત કરી, પછી અમે અગ્નિ સંસ્કાર કરીને છૂટા પડ્યા છે. એવી રીતના બીજા દિવસે પણ દર્શનાબેન અમે બધા જ લોકો હતા, અમે ક્યાંય કોઈ જગ્યાએ રાજનીતિની વાત નથી કરી, અમે માત્ર ને માત્ર પરિવારને ન્યાય મળે એ જ અમારા ઉદ્દેશો હતા. તમે સ્ટેટમેન્ટો પણ બધા જોઈ શકો છો, પણ 7 તારીખે પણ નહોતા, 8 તારીખે પણ નહોતા, 9 તારીખે પણ મનસુખ દાદા ત્યાં નહોતા અને 10 તારીખે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એનાથી અમને દુઃખ થયું છે કે આટલો મોટો સમાજ છે અને માત્ર પાર્ટીની વાહવાહી કરવામાં, 2 માણસને બચાવવામાં આખા સમાજ સાથે વિમુખ થઈ જાય અમારા સાંસદ તો કઈ રીતના ચાલશે. એટલે આમાં કોઈ મારી લડાઈ મનસુખભાઈ સાથે નથી, અમારી લડાઈ વિચારધારા સાથે છે. માણસને મારવાનો હતો, 2 ડંડા મારીને પોલીસને સોંપી દેવાનો હતો, મારી મારીને 2 માણસોને, એકને એક દીકરાને મારી નાખો એટલી બેરહેમીથી મારો, એની સાથે અમે સહમત નથી. જો એમનું સમર્થન મનસુખભાઈ વસાવા કરતા હોય તો અમે મનસુખભાઈ વસાવા સામે પણ લડવા તૈયાર છે, જો એમનું સમર્થન ભાજપ કરતી હોય, સરકાર કરતી હોય, એમની સામે પણ અમે લડવા તૈયાર છે. અમે ક્યારે આવા અત્યાચારો હવે સહન કરવાના નથી. બિલકુલ, મારો છેલ્લો સવાલ, વન મહોત્સવ આજે પણ મનસુખ વસાવાએ ખાસ તમારા ઉપર ટિપ્પણી કરી છે, નિવેદન આપ્યું છે કે આજ રોજ તમે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, મનાવે છે લોકો, ત્યાં ખૂબ માન્યતા પણ છે, પણ એવા જ સમયમાં ચૈતર વસાવા ત્યાં નથી, અને આ નિવેદનને લઈને અત્યારે તેમણે તમારા ઉપર નિશાન પણ સાધ્યું છે કે શા માટે ચૈતર વસાવા આજે અહીં નથી ઉપસ્થિત. મને નર્મદા વન વિભાગ દ્વારા આ કાર્યક્રમનો પત્રિકા આપવામાં નથી આવી, અને બીજું કે આ કાર્યક્રમની નર્મદા જિલ્લા વડા, વન વિભાગના વડા ડીસીએફ જે નીરજકુમાર છે, એમણે મને ફોન કરીને કહેવું જોઈએ કે આ પ્રકારનો આપણો જિલ્લાનો વન મહોત્સવ છે, તમે આવજો, કેમ કે અમે બી સરકારના પ્રતિનિધિ છે ભાઈ. એમણે સુધા નથી કીધું, ડેડિયાપાડામાં 5 રેન્જો છે, સાગબારામાં 1 રેન્જ છે, 6 આરએફઓ આવે છે, 6 માંથી 1 પણ આરએફઓ આમંત્રણ પત્રિકા નથી આપ્યા આવ્યા કે મને કોઈએ ફોન નથી કર્યો. મને તો ખબર જ નહોતી, આ તો મીડિયા મિત્રોનો ફોન આવ્યો કે ત્યાં હોલ છે, સરદાર ટાઉન હોલ છે, ત્યાં વન મહોત્સવ. હવે ટાઉન હોલમાં વન મહોત્સવ તમારે છાનામાના કરી લેવાનું? અમારે ત્યાં જંગલો છે, આટલા મોટા જંગલો અમારા ડેડિયાપાડામાં છે, તો ત્યાં વન મહોત્સવ કરો ને, અમને બધાને બોલાવો, અમને કેમ નથી બોલાવવામાં આવ્યા એ મોટો પ્રશ્ન છે. અને મનસુખભાઈને કહેવા માંગુ છું કે વન વિભાગના અધિકારીઓને પહેલાં પૂછી લો, ચૈતરભાઈને કોણે આમંત્રણ પત્રિકા આપીને કોણે ફોન કરીને જાણ કર્યો, પછી મનસુખભાઈ કેવું જોઈએ કે કેમ નથી આવ્યા, એ વાત છે. અને બીજું, એનો ખુલાસો હું જિલ્લા સંકલનમાં નર્મદા વન વિભાગના વડા પાસેથી લઈશ, તમે કાર્યક્રમ કર્યો તો અમને કેમ નથી જાણ કરી, અમને કેમ નથી આમંત્રણ પત્રિકા આપી, એનો ખુલાસો આવનાર દિવસોમાં વન વિભાગ દ્વારા આપવો પડશે. એ હું ચલાવીને લઉં, પ્રોટોકોલ પ્રમાણે અમે સરકારના પ્રતિનિધિ છે, અમને એ લોકોએ કહેવું જોઈએ કે જિલ્લાનો કાર્યક્રમ હોય છે તો કેમ કહેવામાં નથી આવ્યું, આવનાર દિવસોમાં એનો પણ હું ખુલાસો માંગીશ.
મનસુખ વસાવા વારંવાર તમારા ઉપર પ્રહારો કરી રહ્યા છે, એને જોઈને લાગે છે કે જે એમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે એ જોતા કદાચ લોકો ની માનસિકતા છે કદાચ ડાયવર્ટ થઈ શકે છે, કાં તો એ મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરતા હોય એવું બધું કંઈક લાગે છે ખરી, આમાં સત્યતા કેટલી છે વાતમાં? સ્પષ્ટ કેમ છું કે તાના સ્થાનિક લોકો અમારી સાથે બધા જ હતા, ગરુડેશ્વર હોય, તિલકવાડા હોય, કેવડિયા હોય, નાદોથ હોય, એ લોકો બધી હકીકત જાણે છે. આ છોકરાઓને ન્યાય અપાવવા માટે કોણ લડ્યું છે, એમને સહાય અપાવવા માટે કોણ લડ્યું છે, એટલે મનસુખભાઈ ગમે તેવી નિવેદનબાજી કરશે કોઈ માનવાનું નથી. આ તો સારું છે કે સવારે પડીને પ્રેસ મીડિયાના બધા જ લોકો મનસુખભાઈને ત્યાં જઈને લોગો મૂકીને પૂછપૂછ કરે છે, એટલે આવ્યા કરે છે. અમને કેમ કોઈ પૂછતા નથી, અમારી પાસે પણ આવો ને, બધા ઉઠી બેઠા કે પ્રેસ મીડિયાના મિત્રો મનસુખભાઈના ઘરે જાય છે દરરોજ, આ એમની દરરોજની આ નિત્ય ક્રિયા છે. તો પ્રેસ મીડિયા વાળાને બી ખબર પડવી જોઈએ ને. મનસુખભાઈ એટલા માટે અમારા મારું નામ લઈયા કરે છે, એક તો સિમ્પલ વાત છે કે હું એમની સામે લોકસભા લડ્યો છું, ન જેવી સરસાઈથી એમને જીતવા દીધા છે. બીજું કે આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાંથી અમે લડવાના છે. આદિવાસી વિસ્તારને મનસુખભાઈની ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે, એટલા માટે મનસુખભાઈ પોતે દુઃખી થયા છે. મનસુખભાઈ એટલા દુઃખી છે, અંદર અંદર જેના ફાવે એના નામો લે, પોતાની પાર્ટી દર્શનાબેન વિરોધમાં બોલે, ઘનશ્યામભાઈના વિરોધમાં બોલે, ઘડીકમાં હર્ષદભાઈના વિરોધમાં બોલશે, છોટુભાઈના વિરોધમાં બોલશે, એમના ભાજપના નેતાઓના વિરોધમાં બોલશે, કોંગ્રેસના, હવે બીજા કોઈ તો છે નથી, હતા તે બધા ભાજપ સાથે જ હતા રે, એટલે હવે ચૈતર વસાવા સામે છે, તો ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈથી એક ભાષણ પણ ના થાય અને તમારા જેવા મીડિયાને એક પ્રેસ વાર્તા પણ ના કરાય. ચૈતરભાઈનું નામ લેશે તો જ મનસુખભાઈનું માર્કેટ છે. જે દિવસે ચૈતરભાઈનું નામ લેવાનું મનસુખભાઈ બંધ કરશે એ દિવસે મનસુખભાઈને પાર્ટીમાં પણ કોઈ બેસવા દેવાનું નથી. ઓકે, ઠીક છે, ખૂબ ખૂબ આભાર ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ થેન્ક યુ સો મચ. તો હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં આ મુદ્દો છે એ કઈ દિશા તરફ આગળ વધે છે અને કઈ સ્ટ્રેટેજી સાથે આ તમામ નેતાઓ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આગળ વધે છે. અત્યારે આ રિપોર્ટ બસ આટલું જ. મને આશ્ચર્ય રજા, ફરી મળીશું. નમસ્કાર.